કેમ છો બાળ દોસ્તો મજામાં છો ને વાલી મિત્ર નમસ્કાર આપ સૌનું સ્વાગત છે બાળદોસ્તો અગાઉના એપિસોડમાં આપ સૌએ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અગિયારથી વીસ સુધીની સંખ્યાનો પરિચય કેળ્યો છે આજે આપને ભાગ ત્રણમાં એકથી વીસ સુધીની સંખ્યાઓ સાથે કામ કરવાનું છે તો ચાલો બાળદોસ્તો થઈ જાવ તૈયાર બાળ દોસ્તો અહી આપ જોઈ રહ્યા છો એક થી દસ અને સંખ્યા પટ્ટી આપેલી છે આપને આ સંખ્યા પટ્ટીનો ઉપયોગ કરતા નીચેની પ્રવૃત્તિ કરવાની છે ખૂટતી સંખ્યા લખો અહીં આપની પાસે દસ પછી ખાલી બોક્સ છે બાર પછી ખાલી બોક્સ છે પછી ખાલી બોક્સ છે અહીંયા છે પંદર અને પછી બધા જ બોક્સ ખાલી છે એટલે કે અહીંયા જે બોક્સ ખાલી છે તેમાં આપને જે સંખ્યા ખૂટે છે તે સંખ્યા લખવાની છે અહીંયા આયા દસ હવે દસ પછી કઈ સંખ્યા આવે તે આ બોક્સમાં આપને લખવાનું છે જુઓ ચાલો જો કોણ કહેશે મને હા દસ પછી શું આવે છે અગિયાર શું આવે છે અગિયાર તો આપને આ ખાલી બોક્સમાં અગિયાર લખી શું હવે છે બાર બાર પછી ખાલી બોક્સ છે અને એના પછીનું પણ બોક્સ ખાલી છે તો બાર પછીની સંખ્યા કઈ તે આપને આ બોક્સમાં લખવાનું છે જે સંખ્યા અહીંયા ખૂટે છે ચાલો સંખ્યા પટ્ટીમાંથી જોઈને કહેશો કે બાર પછી કઈ સંખ્યા આવે હા આપની પાસે સંખ્યા પટ્ટી છે જ કઈ સંખ્યા છે બાર પછી તેર કઈ સંખ્યા છે તેર તો આપને આ બોક્સમાં તેર લખીશું તેર પછી હજી એક સંખ્યા ખૂટે છે ચાલો સંખ્યા પટ્ટી પછી ખબર પડે છે ને બધાને ખ્યાલ આવે છે ને તેર પછી શું આવે છે ચૌદ શું આવે છે ચૌદ તો આપને અહીંયા લખીશું ચાલો ચૌદ પછી કઈ સંખ્યા છે પંદર પંદર તો અહીંયા છે જ હવે પંદર પછી બાકીના બોક્સમાં જે સંખ્યા ખૂટે છે તે સંખ્યા આપણે લખવાની છે નીચે જોઈએ અહીંયા આપની પાસે અઢાર છે કેટલા છે અઢાર અઢાર પછીના બે બોક્સ ખાલી છે બે બોક્સમાં કોઈક સંખ્યા ખૂટે છે એટલે આપને અઢાર પછીની જે સંખ્યાઓ આવે છે તે સંખ્યાઓ આ બોક્સમાં લખવાની છે આપણી પાસે અહીંયા અઢાર છે સંખ્યા પટ્ટી પર આ રહ્યા અઢાર અને અઢાર પછી કઈ સંખ્યા આવે છે બોલો જો હા ઓગણીસ અને ઓગણીસ પછી વીસ તો આપને અહીંયા અઢાર પછી લખીશું ઓગણીસ અહીંયા આપની પાસે ચૌદ છે કેટલા છે ચૌદ હવે ચૌદ પછી જે સંખ્યા આવે તે આ ખૂટતા બોક્સમાં લખવાના છે બોલો જો સંખ્યા પટ્ટી પણ જોવાની હો હા સંખ્યા પટ્ટી પર કેટલા છે ચૌદ પછી કેટલા છે પંદર છે કેટલા છે પંદર અને પંદર પછી સોળ તો આપને અહીંયા આ ચૌદ પછી લખીશું પંદર અને પંદર પછી બોક્સમાં જે સંખ્યા ખૂટે છે ते कई संख्या આવશે સરસ કઈ સંખ્યા આવશે 16 બાર દોસ્તો ઓયા आपने બીજી એક પ્રવૃત્તિ કરીએ છે અહીંયા લખેલું છે પછીની સંખ્યા લખો આપની પાસે અહીંયા છે અઢાર તો અઢાર પછી કઈ સંખ્યા આવે તે આપને આ બોક્સમાં લખવાના છે આપની પાસે આ લખવા માટે સરળતા રહે માટે સંખ્યા પટ્ટી પણ એકથી વીસ સુધીની મૂકેલી છે અઢાર પછી કઈ સંખ્યા આવે છે હા ઓગણીસ અને વીસ તો આપને અહીંયા અઢાર પછી લખીશું પછી એવું બીજું એક ઉદાહરણ છે આપની પાસે અહીંયા છે ચૌદ હવે ચૌદ પછી કઈ સંખ્યા આવે તે આપને લખવાનું છે નીચે બીજી એક સૂચના છે પહેલાંની સંખ્યા લખો આપને પછીની સંખ્યા શીખ્યા ખોટી સંખ્યા પણ શીખ્યા હવે અહીંયા આપેલી જે સંખ્યા છે તેની પહેલાં એટલે કે તેની આગળ કઈ સંખ્યા આવે છે તે લખવાની છે અહીંયા છે સોળ અને અહીં છે સત્તર હવે આ સોળ પહેલા સોળ ની આગળ કઈ સંખ્યા આવશે સોળ સોળ ની આગળ સોળ ની પહેલા કઈ સંખ્યા છે હા સરસ પંદર છે કઈ સંખ્યા છે પંદર તો આપને અહીંયા લખીશું પંદર હવે નીચેની સૂચના વાંચે નવ ની પહેલા અને પછી શું આવે તો આપની પાસે અહીંયા છે તો આગળ પાછળ પહેલા અને નવ ની પછી કઈ સંખ્યા છે તે લખવાનું છે આ નવ ની આગળ નવ ની પહેલા કઈ સંખ્યા છે હા આઠ છે કઈ સંખ્યા છે આઠ તો આઠ હવે જોઈએ 9 ની પછી કઈ સંખ્યા છે હા 10 છે અહીંયા 9 છે અને 9 ની પછી આવે છે 10 અહીં છે 18 ની પહેલા અને પછી શું આવે આ 18 છે તેની આગળ અને તેની પાછળ શું આવે હવે અઢાર ની આગળ અઢાર ની પહેલા કઈ સંખ્યા છે હા સત્તર છે કઈ સંખ્યા છે સત્તર તો આપને અહીં લખીશું સત્તર જોઈએ અઢાર ની પછી કઈ સંખ્યા આવશે બાળ દોસ્તો આપને અહીંયા બીજી એક પ્રવૃત્તિને સમજીએ આપની પાસે અહીંયા એક સૂચના છે મોટી સંખ્યા પર

ગોળ કરેલું છે હવે તમે કેવી રીતે સમજો કે તમને કેવી રીતે ખ્યાલ આવે કે આ અગિયાર અને તેરમાં મોટી સંખ્યા તેર જ છે તો એના માટે આપની પાસે સંખ્યાપટ્ટી છે આ સંખ્યાપટ્ટીમાં જે અંક જે સંખ્યા પહેલાં આવે છે તે નાની સંખ્યા છે અને જે સંખ્યા પછી આવે છે તે મોટી સંખ્યા છે એક ઉદાહરણ અહીંયા આપણી પાસે છે અને તેર પર ગોળ કરેલું છે તો જોઈએ સંખ્યા પટ્ટી પર અરયા અગિયાર અને પછી અગિયાર પછી તેર છે હમણાં જ મેં કીધું કે સંખ્યા પટ્ટી પર જે સંખ્યા પછી આવે છે તે મોટી સંખ્યા છે એટલે કે અગિયાર અને તેરમાં તેર સંખ્યા પટ્ટી પર પછી છે એટલે કે તેર મોટા છે બરાબર છે આપને બીજા કેટલાક ઉદાહરણ આ રીતે સમજીએ અને

એ મોટી સંખ્યા છે તેર અને પંદર માં પંદર એ મોટી સંખ્યા છે તો તેના પર ગોળ કરીશું બીજી સંખ્યા અહી છે અઢાર આઠ અઢાર મોટા છે કે આઠ મોટા છે આઠ અને પછી છે અઢાર તો અહીંયા તો તરત ખ્યાલ આવી જાય કે અઢાર મોટા છે તો આપણે અહીંયા અઢાર પર ઉદાહરણ કરીએ અહીંયા સમજવાનો અગિયાર અને આ છે દસ હવે અગિયાર અને દસ માં મોટી સંખ્યા કઈ છે તે આપણે નક્કી કરવાનું છે તો જ્યારે આપને એક થી વીસ લખતા હોય પહેલાં દસ લખીએ અને પછી અગિયાર લખીએ છીએ તો પહેલાં દસ લખાયા એટલે કે દસ એ નાની સંખ્યા છે અને અગિયાર એ મોટી સંખ્યા છે તો આપને અગિયાર પર ગોળ કરીશું બાળ દોસ્તો અહીંયા આપની પાસે બીજી એક સૂચના છે નાની સંખ્યા પર ગોળ કરો હવે થોડો થોડો તો તમને ખ્યાલ છે જ કે આપેલી બે સંખ્યામાં જે સંખ્યા પહેલાં આવે છે તે નાની સંખ્યા છે અને જે સંખ્યા પછી આવે તે મોટી સંખ્યા મોટી સંખ્યા વિશે આપણે શીખી ગયા અહીંયા જોઈએ નાની સંખ્યા પહેલું એક ઉદાહરણ આપણી પાસે આવેલું છે હવે આ વીસ અને દસ માં કઈ સંખ્યા પહેલાં લખી શકાય અને કઈ સંખ્યા પછી લખી શકાય તો જોઈએ પહેલાં દસ લખાય અને દસ લખ્યા પછી લખતા લખતા આપણે આયા વીસ પર એટલે કે દસ પહેલાં લખે છે અને વીસ પછી લખે છે બોલો જો જે સંખ્યા પહેલી લખે તેને કેવી સંખ્યા કહેવાય સરસ નાની સંખ્યા અહીંયા આપની પાસે છે છ ચાર હવે આ છ અને ચાર આ બે માં નાની સંખ્યા કઈ છે ચાર પછી છ છે એટલે કે ચાર આપણે પહેલાં લખીએ અને છ પછી લખીએ છીએ તો જે પહેલાં લખીએ છીએ તે સંખ્યા નાની છે એટલે કે છ અને ચારમાં ચાર નાની સંખ્યા છે તો આપને ચાર પર ગોળ કરીશું બરાબર હવે તમને નાની સંખ્યા શોધવાની પ્રવૃત્તિનો પણ ખ્યાલ આવી ગયો હશે સૂચના છે સૌથી મોટી સંખ્યા પર સ્ટાર તારો મૂકવાનો છે શું મૂકવાનું છે આપને તારો મૂકવાનો છે આપને આ બાર આઠ અને ચાર માં થી સૌથી મોટી સંખ્યા કઈ છે અને તે મોટી સંખ્યા પર સ્ટાર મૂકવાનો છે મોટી સંખ્યા કઈ છે હા સમજવાનો પ્રયત્ન કરો પછી જવાબ પણ આપો સંખ્યા પટ્ટી સંખ્યા છે તો આપણે બાર પર તારો મૂકી દીધો છે કે અઢાર પંદર અને ત્રણ માં મોટી સંખ્યા અઢાર છે તો અઢાર પર આપણે તારો મૂકીશું અહીં આપની પાસે ત્રણ સંખ્યાઓ છે ચૌદ સોળ અને સાત હવે આ ત્રણ સંખ્યાઓમાંથી મોટી સંખ્યા આપણે સંખ્યા પટ્ટી પર નજર નાખીએ અહીંયા પહેલાં સાત આવે છે પછી ચૌદ આવે છે અને પછી સોળ એટલે કે સોળ એ મોટી સંખ્યા છે બરાબર છે તો સોળ પર આપણે મૂકી દઈએ તારો હવે આ ત્રણ ઉદાહરણ સમજ્યા પછી તમારામાંથી જ મને કોઈક જવાબ આપશે કે આ ત્રણ સંખ્યામાં સૌથી મોટી સંખ્યા કઈ છે જ્યાં આપણે તારો મૂકીએ કઈ સંખ્યા છે સૌથી મોટી સત્તર તો આપને સત્તર પર તારો મૂકી દઈશું સૌથી નાની સંખ્યા પર તારો મૂકો પહેલું ઉદાહરણ જોઈએ આપની પાસે છે પંદર સત્તર અને છ જો સંખ્યા પટ્ટી પર નજર નાખીએ તો પહેલાં આપણે કઈ સંખ્યા લખીએ છીએ હા છ જ પહેલાં આવે પછી લખતા લગતા જઈએ તો પંદર આવે અને પછી લખતા લગતા જઈએ તો સત્તર લખીએ તો પહેલાં કઈ સંખ્યા આપણે લખી શકીએ છીએ છ સંખ્યાપટ્ટી પર પણ છ પહેલાં જ છે એટલે કે છ એક સૌથી નાની સંખ્યા છે તો છ પર આપણે તારો મૂકી દઈએ બીજી સંખ્યા સમજીએ ચૌદ છે તેર છે અને નવ છે સંખ્યા પટ્ટી જોઈ ને બધાને ખ્યાલ આવી ગયો છે કે આ ત્રણ સંખ્યામાં સૌથી નાની સંખ્યા ત્રીજું ઉદાહરણ સમજીએ ત્રીજા ઉદાહરણમાં ત્રણ સંખ્યાઓ છે ઓગણીસ બાર અને અઢાર સંખ્યા પટ્ટી પર નજર નાખીએ તો પહેલા લખાય છે બાર પછી લખાય છે અઢાર અને પછી લખાય છે ઓગણીસ એટલે કે બાર એ પહેલાં આવે છે બાર એ સૌથી નાની સંખ્યા છે તો આપને બાર પર સ્ટાર મૂકી દઈએ સરસ છેલ્લું ઉદાહરણ છે ત્રણ સંખ્યાઓ છે અને તમે બધા જુઓ ત્યાંથી તમને ખ્યાલ આવી ગયો છે કે આ ત્રણ સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ છે હા કઈ સંખ્યા છે તો આપને પર સ્ટાર મૂકી દઈએ દોસ્તો બીજી એક પ્રવૃત્તિ છે આપની પાસે ગનો અને લખો છોડ પર કેટલાક પાંદડા છે પાંદડાઓને ગણવાના છે અને ગણી અને કુલ કેટલા થાય છે તે સંખ્યા લખવાની છે પાંદડા ગણવાનું શરૂઆત કરીએ તમારે બધાએ મારી સાથે ગણવાના છે એક પાંદડું બે ત્રણ ચાર પાંચ છ सात आठ नौ दस बार, बारेर चौद पंदर सोल सत्तर तो आपने કુંડામાં સત્તર લખી શું બીજું એક ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરીએ અહીંયા બીજી એક રીત છે હું અહીંયા અંક લખ્યા વગર લીટા પાડીને પાંદડાની ગણતરી કરું છું તમે બધા જ મારી સાથે લીટા પાડતી ઘડીએ પાંદડા ગણવા માંડજો ચાલો તારે ગણીએ બધા સાથે एक त्र चार सात आठ नौ दस अग्यार बारेर के पंदरा थे आपने आ बार दोस्तों बा आपनी पासे સૂચના છે ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યાને સમજીએ ઉદાહરણને અહીંયા છે પંદર એટલે એક દશક અને પાંચ એકમ આપણે શીખી ગયા છે આગ કે દસ ને પાંચ પંદર દસ નું એક જૂથ અને પાંચ છૂટા જો આપની પાસે દસ સળીનું એક જૂથ છે જે અગાઉના ભાગમાં તમે શીખી ગયા છો અને પાંચ એકમ એટલે કે સળી છે તો અને એક જૂથ એટલે કે એક દશક અને પાંચ છુટ્ટી સળી છે તો અહીંયા છે પાંચ હવે આપને નીચે છે સોળ એટલે ખાલી જગ્યા દસ અને ખાલી જગ્યા એકમ સોળ એટલે દસ નું કેટલું જૂથ એક જૂથ તો આ દસ છે જ અને છુટ્ટી સાડી કેટલી હશે આપની પાસે હા કેટલી હશે છ જુઓ છે છુટ્ટી સાડી છ ગણો તો એક બે ત્રણ ચાર પાંચ છ તો અહીંયા આપણે લખીશું ખાલી જગ્યામાં સોળ એટલે એક દશક અને છ એકમ ખાલી જગ્યા એટલે એક દશક આ એક દશક છે આપની પાસે અને સાત એકમ છે કેટલા એકમ છે આપની પાસે સાત છુટી સારી છે જો ગણીએ

કામ કરતા ખૂટતી સંખ્યાઓ નાની મોટી સંખ્યાઓ પહેલાંની પછીની સંખ્યાઓ ગણતરી કરતાં શીખ્યા વળી બે અંકની સંખ્યા સાથે એક અંકની સંખ્યાનો સરવાળાની પણ સમજ મેળવી વાલી મિત્રો આપે પણ આ તમામ પ્રવૃત્તિની સમજ મેળવી હશે બાળકની સોય અધ્યયન પોથીના પાના નંબર છોત્તેરથી એક્યાસી નંબર પર જે પ્રવૃત્તિ આપેલી છે તે તમામ પ્રવૃત્તિની સમજ અહીંયાથી આપણને આપવામાં આવેલી છે આપનું બાળક આ શોએ અધ્યયન પોથીમાં આ તમામ પ્રવૃત્તિનું ઘનન કાર્ય કરે એ ઘનન કાર્ય જ્યારે કરતું હોય ત્યારે આપ વાલીશ્રીએ બાળકોને સતત માર્ગદર્શન આપતા રહેવાનું છે આવતા એપિસોડ ભાગ ચારમાં ફરી મળીશું